છત્તીસગઢના રાયપુરમાં યોજાયેલ ધર્મ સંસદમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અપશબ્દ બોલનાર કાલીચરણ મહારાજને કડકમાં કડક શિક્ષા કરવા બાબતે બારડોલી પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું. છત્તીસગઢ રાજ્યના રાયપુર ખાતે યોજાયેલ ધર્મ સંસદમાં કાલીચરણ મહારાજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઉપર અભદ્ર ટિપ્પણી અને અપશબ્દ ઉચ્ચારીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું તેમજ દેશનું અપમાન કરેલ છે. હાલમાં મધ્યપ્રદેશના ખજુરાહો શહેરથી કાલીચરણ મહારાજની ધરપકડ કરવામાં આવેલ છે. મહાત્મા ગાંધીજીનું તેમજ દેશની જનતાનું અપમાન કરેલ હોય તે માફીને પાત્ર નથી, જેથી બારડોલીના જાગૃત નાગરિકો દ્વારા આજરોજ નાયબ કલેક્ટર સાહેબ શ્રી બારડોલી પ્રાંતને કાલીચરણ મહારાજને કડકમાં કડક શિક્ષા થાય તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઈશ્વરભાઈ ભંડારી, રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીના અપશબ્દો બોલનાર કાલીચરણને કડકમાં કડક દાખલારૂપી શિક્ષા આપવા બાબતે આજે બારડોલી જનતા વતી અમે પ્રાંત સાહેબ બારડોલીને એક આવેદનપત્ર આપેલ છે. છત્તીસગઢ રાજ્યના રાયપુર મુકામે ધર્મ સંસદમાં કાલીચરણ મહારાજે ગાંધીજી વિશે બહુ ખરાબ અપશબ્દો બોલેલા તે બાબતમાં અમે આજે આવેદનપત્ર આપી રહ્યા છીએ. મહાત્મા ગાંધીજીએ વિશ્વને શાંતિ અને અહિંસાનો સંદેશ આપનાર એવા મહાત્મા ગાંધીજી ગુજરાતના ની જન્મભૂમિ એવા ગુજરાતના મહાત્મા ગાંધીજી હોય અમે એમની લાગણીને માન આપીને બારડોલીની જનતા વતી આજે અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ. સ્મિત રાઠોડ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.